Hello students, how are you? Good morning all of you. Now, तमारी वर्कबुक में जो पेज नंबर 21 तेना पर एक्सरसाइज नंबर 8 ते आपने आजे करीशू. प्राणियों ने तेमना बच्चा साथे जोड़ मैच द एनिमल्स विथ देर यंग वंस. यहाँ प्राणी और पक्षी प्राणियों ने आप्या छे अने पक्षी पण छे जो तेना पिक्चर अने अहींया तेना यंग वंस आप्या छे तो आपणे तेने मैच करवानुं छे. जो आ सेनुं पिक्चर छे गाय तो तेनुं यंग वंस बेबी क्यां छे अहींया तो आपणे मैच करीशुं. वाघ तेनुं यंग वंस अहींया तो तेना यंग वंस साथे आपणे मैच करीशुं. कूतरो तेनुं बेबी कोण छे गलूडियुं तो तेनी साथे आपणे मैच करीशुं. પછી નેક્સ્ટ આ શું છે મરઘી તો એનું બેબી ક્યાં છે અહીંયા તો આપણે મેચ કરીશું. ઘોડો તો તેને તેના યંગવન સાથે મેચ કરીશું. હવે જો આ શું છે બકરી તેનું બચ્ચું ક્યાં છે અહીંયા આપણે તેને મેચ કરીશું. લાસ્ટ આ શેનું છે પિક્ચર કબૂતર તો તેનું બેબી ક્યાં છે અહીંયા સામે તો આપણે એને તેના સાથે મેચ કરીશું. તો તમને સમજમાં આવ્યું ને અહીંયા પ્રાણીના પિક્ચર આપ્યા છે અને સામે જે પ્રાણી છે તેના યંગવંશનું પિક્ચર આપ્યું છે તો આપણે તેને મેચ કરવાનું છે. પ્રાણીને તેના યંગવંશ સાથે મેચ કરવાનું. નેક્સ્ટ ટર્ન યોર પેજ પર પેજ નંબર 22 તો જો એક્સરસાઇઝ નંબર 9 જોડકણા ગાવો સિંગ ધ રાઇમ્સ. અહીંયા જે જોડકણા આપ્યા છે તે આપણે ગાવાના છે. દિવાળીએ આવે છે મીઠાઈ કપડાં લાવે છે બાના એ ભાઈ છે એ તો મારા મામા છે. આના ભાઈને તમે મામા કહો છો ને જો આ પિક્ચરમાં મામા છે એ મીઠાઈને બધું લાવ્યા છે ને પિક્ચરમાં દેખાય છે ને. નેક્સ્ટ જો આ શેનું પિક્ચર છે આ દાદા છે એમના હાથમાં લાકડી છે. હાથે લાકડી આંખે ચશ્મા સૌથી મોટા છે એ ઘરમાં. પપ્પા ના એ પપ્પા થાય એ તો મારા દાદા થાય. તો જુઓ આ દાદા છે હાથે લાકડી છે અને મેં ચશ્મા પહેર્યા છે. પપ્પાના પપ્પાને તમે દાદા કહો છો ને તો આ દાદા પર જોડકણું છે. જો આ બેબી છે અને આ એના કાકા છે તો ચાલો હવે આપણે જોડકણું કરીશું. મને કહે છે બેબી મને કહે છે મમ્મીને કહે છે ભાભી. પપ્પાને કહે છે મોટા ભાઈ એ તો મારા કાકા થાય. નેક્સ્ટ જો આ માસી છે અને આ જે નાનો છોકરો છે એ માસી ઉપર જોડકણું ગાય છે. રંગે રૂપે સરખી છે લાડ બહુ લડાવે છે. મમ્મીની એ બહેન છે એ તો મારી માસી છે. મમ્મીની બહેનને તમે માસી કહો છો ને. નેક્સ્ટ જો આ શેનું પિક્ચર છે રાખડી અને આ કોણ છે ભાઈ અને બહેન તેના પર આપણે જોડકણું ગાઈશું. બહેન બહેના મને કહે છે રાખડી એ બંધાવે છે. મારી સાથે રમે છે એ તો મારો ભૈલો છે. નેક્સ્ટ જો આ કોણ છે આ ફોઈ છે અને આ એ છોકરો છે. આ એના ફોઈ વિશે જોડકણું ગાય છે. કક્કા કક્કા કારેલા કાકીએ વઘારેલા કાકી પડ્યા રોઈ પપ્પાના બહેન તે ફોઈ. પપ્પાના બહેનને તમે ફોઈ કહો છો ને. નાવ નેક્સ્ટ મિનિંગ્સ મીઠાઈ તો એને ઇંગ્લિશમાં શું કહે છે સ્વીટ્સ SWEETS સ્વીટ્સ. નાવ ચશ્મા ઇંગ્લિશમાં એને શું કહે છે સ્પેક્ટેકલ્સ SPECTACLES સ્પેક્ટેકલ્સ. નાવ કાકા UNCLE અંકલ. નેક્સ્ટ લાડ તો એનો મિનિંગ ઇંગ્લિશ મિનિંગ શું છે પેમ્પરિંગ PAMPERING પેમ્પરિંગ. રાખડી RAKHI રાખી.
તો આજે આપણે જોડકણા જોયા અને મિનિંગ્સ પણ જોયા. નાવ નેક્સ્ટ, નાવ નેક્સ્ટ જુઓ પેજ નંબર 24. તેમાં એક્સરસાઇઝ 10, ઉખાણા ગાવો અને પક્ષીને ઓળખી તેના ચિત્ર સાથે જોડો. સિંગ ધ રિડલ્સ, રિડલ્સ આઈડેન્ટિફાય ધ બર્ડ્સ એન્ડ મેચ ધેમ. તો જુઓ, આ ઉખાણું ગાવાનું છે અને તમારે આઈડેન્ટિફાય એવું કરવાનું છે કે આ કયા બર્ડનું બર્ડ છે. તો સામે એ બર્ડનું પિક્ચર આપેલું છે તો તેની સાથે ઉખાણાને એ બર્ડના પિક્ચર સાથે મેચ કરવાનું છે. નાવ સ્ટાર્ટ. નંબર 1, કુકડે કૂક બોલું છું, સવારે સૌને જગાડું છું, બોલો ભાઈ હું કોણ છું. કુકડો, તો તેઓ આપણે કુકડાના પિક્ચર સાથે મેચ કરવાનું છે. નેક્સ્ટ, કા 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 કરું છું, ઊંચે આકાશે ઉડું છું, બોલો ભાઈ હું કોણ છું. તો કોણ છે? કાગડો. તો આપણે કાગડાના પિક્ચર સાથે તેને મેચ કરીશું. નેક્સ્ટ, નંબર 3, કુહુ કુહુ બોલું છું, ગીત મધુર ગાઉં છું, બોલો ભાઈ હું કોણ છું. તો કોણ છે કુહુ કુહુ? કોણ બોલે? કોયલ. તો આપણે અહીંયા એને કોયલના પિક્ચર સાથે મેચ કરીશું. નેક્સ્ટ, ઘુ 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 કરું છું, પંખીઓમાં ભળું છું, બોલો ભાઈ હું કોણ છું. કબૂતર. કબૂતર ઘુ ઘુ કરે છે ને, તો જુઓ સૌથી ફર્સ્ટ પિક્ચર છે કબૂતરનું છે. તો આપણે એને કબૂતરના પિક્ચર સાથે મેચ કરીશું. નાવ નેક્સ્ટ, મીઠું મીઠું બોલું છું, કેરી મરચા ખાઉં છું, બોલો ભાઈ હું કોણ છું. પોપટ. તો આપણે અહીંયા પોપટના પિક્ચર સાથે મેચ કરીશું. નંબર 6, ચી 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 બોલું છું, જુવાર બાજરી ચણું છું, બોલો ભાઈ હું કોણ છું. ચકલી. તો આપણે તેને ચકલીના પિક્ચર સાથે મેચ કરીશું. નાવ નેક્સ્ટ પેજ નંબર 26, એક્સરસાઇઝ 11. ઉખાણા ગાવો અને પ્રાણીને ઓળખી તેના ચિત્ર સાથે જોડો. અહીંયા જો અહીંયા પણ જે પ્રાણી આપેલા છે અને ઉખાણા છે, તો એવી રીતે આપણે ઉખાણાને તે ઉખાણામાં કયો પ્રાણી છે આઈડેન્ટિફાય કરીને તેના પિક્ચર સાથે મેચ કરવાનું છે. નાવ નંબર 1, બે 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 કરું છું, આલો પાલો ખાઉં છું, બોલો ભાઈ હું કોણ છું. તો કયું પ્રાણી આ બોલે છે? બકરી. તો આપણે તેને બકરીના પિક્ચર સાથે મેચ કરીશું. નંબર 2, મ્યાઉ મ્યાઉ કરું છું, છાના પગલે ચાલું છું, બોલો ભાઈ હું કોણ છું. તો મ્યાઉ મ્યાઉ કોણ કરે છે? બિલાડી. તો આપણે તેને બિલાડીના પિક્ચર સાથે મેચ કરીશું. નેક્સ્ટ, નંબર 3, હૂપ હૂપ કરું છું, ડાળે ડાળે કૂદું છું, બોલો ભાઈ હું કોણ છું. તો કોણ છે આ? વાંદરો. તો આપણે તેને વાંદરાના પિક્ચર સાથે મેચ કરીશું. નેક્સ્ટ, નંબર 4, ડ્રાઉ ડ્રાઉ કરું છું, હું ચોમાસે દેખાઉં છું, બોલો ભાઈ હું કોણ છું. તો દેડકો. તો આપણે અહીંયાને મેચ કરીશું. નંબર 5, ચું 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 કરું છું, કાગળ કપડાં કાતરું છું, બોલો ભાઈ હું કોણ છું. કાગળને કપડાં કોણ કાતરે છે? ઉંદર. તો આપણે તેને ઉંદરના પિક્ચર સાથે મેચ કરીશું. નાવ નંબર 6, હોંચી હોંચી કરું છું, ભાર ઉપાડી જાણું છું, બોલો ભાઈ હું કોણ છું. હોંચી હોંચી કોણ કરે છે? ગધેડો. તો આપણે તેને ગધેડાના પિક્ચર સાથે મેચ કરીશું. તો તમને સમજમાં આવ્યું ને કે જે ઉખાણા આપ્યા છે એ ગાયને આઈડેન્ટિફાય કરવાનું છે કે આ કયું એનિમલ્સ છે. તો એનિમલ્સના પિક્ચર સાથે મેચ કરવાનું છે. નાવ ટેક્સ્ટ બુક પેજ નંબર 12. ચલો, એમાં આ ગીત છે અભિની સાથે આપણે ગાવાનું છે.
मारी बकरी बोले बे बे बे, ए तो सांज सवारे दूध ज दे। मारी बकरी बोले बे बे बे, पेलो उंदर बोले चू चू चू, कहे रात तनो हूँ राजा छू। मारी बकरी बोले बे बे बे, पेली बिल्ली बोले म्याऊ म्याऊ म्याऊ, कहे रातणी हूँ रानी छू। मारी बकरी बोले बे बे बे, पेलो वांदरो बोले हुप हुप हुप, एने सिंह चना तो भावे खूब। मारी बकरी बोले बे बे बे, पेलो कूतरो बोले हाउ हाउ हाउ, रोटलो आपो तो खाओ खाओ खाओ। मारी बकरी बोले बे बे बे। तो तमने आ गीत समझ में आव्युं ने? नेक्स्ट जो आ एलिफंटनुं पिक्चर छे, तमारे अहीं एने रंग करवानो छे, बराबर। अने आ पोपट छे, बिलाड़ी छे, कोयल छे ने चकली छे। तो आ बधा जे छे बिलाड़ी आ पक्षी अने प्राणी ते केवी अवाज काढे छे तेनी तमारे नकल करवानी छे। पोपट केवुं बोले? मीठू मीठू। कोयल कुहू कुहू। चकली ची ची ची। बिलाड़ी म्या म्या। तेनी तमारे नकल करवानी छे। नाव जो वर्कबुक पेज नंबर 26, तेमा जो एक्सरसाइज 13 आ एक गेम छे। जो पक्षीना नामनो पहेलो मूळाक्षर अने पछी पाछળ र बोलवानो। तो अहीं जे पक्षी आप्या छे तेनो आपणे ચકલી કે ચકલી છે તો ચકલી અને પાછળ આપણે ર બોલવાનું છે। દાખલા તરીકે ચકલી ઉડે ચર, હોલો ઉડે હર, મોર ઉડે મર, કાબર ઉડે કર। તો આપ એ તમારે બોલવાનું છે ઓરલી। ચકલી છે, હોલો છે, મોર છે ને કોયલ છે। પછી જુઓ અહીંયા આ એક ગેમ છે। આ રીતે બધાએ બેસવાનું છે। આપણે અત્યારે સ્કૂલ ચાલુ નથી ને, તો આપણે ક્લાસમાં આ રીતે તમને હું ગેમ કરાવેત, પણ આપણે હવે તમે ઘરે છો તો ઘરે આ રીતે મમ્મીની હેલ્પ લઈને આ ગેમ કરવાની છે। મમ્મી હોય બેસી, એ બેસી એ એમ બોલે, મમ્મી બોલે કે ચકલી ઉડે, તો ચકલી ઉડે તો તમારે શું બોલવાનું છે? ફર। પછી ઘોડો ઉડે ના ઉડે તો શું બોલવાનું છે? ભપ। મોર ઉડે ફર। પછી કૂતરો ઉડે ના તો શું બોલવાનું? ભપ। તો એ રીતે જે પક્ષી જે ઉડતું હોય તો તેની પાછળ તમારે બોલવાનું ફર, અને જે ના ઉડતું ઉડી શકે હોય તો ત્યાં શું બોલવાનું? ભપ। તો એ જે ભ અને જે ભૂલ કરે તો એ આઉટ ગણાય છે। તો એ રીતે આ ગેમ કરવાની છે।